ઓલા રિપોર્ટ હાટો ડોક્ટર પાસે જતા કે નહીં? જ્યાં જોઈ ને એલા કાંઈ કીધું નહીં કે કાંઈ શેર નહીં કે કાંઈ વાત નહીં કરી હોય તમે? વાત બધી મેં કરી, મેં કે છઠ્ઠી ઇન્દ્રી ખુલી ગઈ એવું લાગે છે. મારે હમ ઘડીક જોયું, મને કે લાગતું નથી આમાં કાંઈ છઠ્ઠી ઇન્દ્રી ખુલી હોય એવું. પછી મારી પૂછપરછ કરી, મને કે તમારા કોન્ટેક્ટમાં કોઈ એવો વ્યક્તિ ખરો કે જે આગાહી કરતો હોય? મેં કીધું એક વ્યક્તિ છે મારા કાકા છત્રીકમ કાકા, મેં કીધું. પણ એ મેં કીધું સમાવું હોય ને હારી પેટ ભજીયા ખાધા હોય ને માથે એક બે પેગ ખાટી સાયને મારી દે, ઉપર વાદળો જોઈ જાય કાળું, એમ ખડીક કહેતા હોય કે હવે એકાદી કલાકમાં કે ધનત પનત થાય. પણ ડૉક્ટરે તમને કંઈ નહીં કીધું કે આનું કરવાનું હું એવું કંઈ? મને ડોક્ટરે એમ કાંઈ નું કીધું. ડોક્ટરે એ કે તો છે તમે ભાઈ એનું એઠું પાણી પી ગયા હોય બંધ કરી દો, એનાથી કોન્ટેક્ટ થોડોક આઘો કરો, પાંચ છ મહિના હરખું થઈ જાય, આ સેપી રોગ જેવો હોય. તો બધું મફતમાં પતી ગયું એમને? હા ના, મફતમાં કાંઈ નથી પૂછ્યું. એટલે 500 રૂપિયા હરોળી લીધા એમને. એ છે ને 500 રૂપિયા છે ને, એ મેં પૂછ્યું, મને કહે ભાઈ ઘેરે તમારું કોઈ સાંભળે છે? મેં કીધું ના સાહેબ, ઘેરે તો કોઈ નથી કંઈ સાંભળતું. તો કે સાંભળવાના 500 રૂપિયા છે. તમે કહ્યું કીધું પછી? મેં કીધું એને, મેં કીધું તમારું સાહેબ ઘેરે સાંભળે છે કોઈ? તો એટલે 500 રૂપિયા ટેબલ ઉપર પડ્યા હતા ને ખાનામાં નાખીને હિ હિ મીણા કરવા. મફતમાં કાંઈ નહીં.